શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા, ધોરણ 8, વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના તાસમાં આપણે નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જોયું હતું. હવે આપણે નિબંધ 1 સેમ 1માં આપણે 3 નિબંધો લખવાના છે, બરાબર. એમાંથી પહેલો નિબંધ છે વર્ષા ઋતુનો વૈભવ. તો સૌ પ્રથમ આપણે પાછું યાદ કરી લઈએ કે નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, પછી આપણે નિબંધનું વર્ણન કરીશું. તો મનના ભાવને રજૂ કરવાનું સાધન એટલે નિબંધ. આપણા મનમાં જે ભાવો ઉદ્ભવે છે એને રજૂ કરવાનું સાધન એટલે શું કહેવાય? નિબંધ. નિબંધ લેખન એક કળા છે. નિબંધ લખવું, કઈ રીતે લખવું એ પણ એક કળા છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો, નિબંધ તો લખવો જ છે, આપણે લખીએ છીએ, પણ એમાં કાંઈ સરળતા નથી હોતી, વ્યવસ્થિત નથી લખેલો હોતો. તો એનું કારણ શું એ આપણે જોઈએ. તો ઘણી વખત આપણે ખ્યાલ નથી હોતો કે નિબંધ લખતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આપણે નીચે જોઈએ. તમારામાં તમારા મનગમતા વિષયની પસંદગી કરો. તમને જે ગમતો હોય વિષયની પહેલાં તમારે પસંદગી કરવાની, વિષયને અનુરૂપ મુદ્દા તૈયાર કરો, પછી તમારે મુદ્દા તૈયાર કરવાના છે. નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. શરૂઆત એવી કરો કે આકર્ષિત થઈ જાય અને જે તમે વિષય લીધો છે એને અનુલક્ષીને જ હોવી જોઈએ. મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડીને વિષયની ચર્ચા કરો. જેટલા તમે મુદ્દા વિષયને અનુરૂપ બનાવ્યા છે મુદ્દા પ્રમાણે એક એક ફકરો પાડો. બહારના ઉતરણો, સુભાષિતો વગેરેને જરૂર જણાય ત્યાં ઉપયોગ કરો. બહારના ઉદાહરણો પણ તમે, સુભાષિતો પણ એમાં મૂકી શકો છો, તેનો ઉપયોગ પણ કરવો જોઈએ. નિબંધ બિનજરૂરી લંબાણ ન કરો. તો કારણ વગરનું એમાં એ શબ્દનો ઉપયોગ જ નથી, તો બિનજરૂરી લખાણ એમાં વધારે લખવું નહીં. નિબંધમાં વિચાર કે ભાવની દ્રષ્ટિએ પુનરાવૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખો. તમે નિબંધમાં એકનો એક વિચાર વારે વારે, એકનો એક ભાવ વારે વારે લખ્યા કરો તો પુનરાવૃત્તિ એટલે કે વારંવાર એ શબ્દનો અને ભાવનો, વિચારનો વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ નહીં, એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. તો કે વ્યાકરણની દ્રષ્ટિ એટલે કે શબ્દો કસના ક્રમ પ્રમાણે, હસ્વ દીર્ઘ, અનુસ્વાર, અલ્પવિરામ, પૂર્ણ વિરામ, અવતરણ ચિહ્ન, વ્યાકરણની દ્રષ્ટિએ નિબંધની ભાષા શુદ્ધ હોવી જોઈએ. જોડણી અને વિરામ ચિહ્નોનો ખ્યાલ રાખો. હસ્વ દીર્ઘ તે પણ જોવું, ક્યાં ક્યાં વિરામ ચિહ્નો આવે છે, અવતરણ ચિહ્ન ક્યાં આવે છે, ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ક્યાં થાય છે, અલ્પવિરામ ક્યાં આવે છે, અર્ધવિરામ ક્યાં આવે છે, ગુરુવિરામ ક્યાં આવે છે, તેનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો નિબંધ છે તે તમારી પાકી બુકમાં લખવાનો છે. તો નિબંધનો વિષય છે વર્ષા ઋતુનો વૈભવ. તો વર્ષા ઋતુનો વૈભવ, અને વર્ષા ઋતુ હમણાં જ ગઈ છે એટલે તમને તેનો અનુભવ પણ છે, તો તમે તમારા શબ્દો પણ આમાં ઉમેરી શકો છો. આપણે ત્યાં મુખ્ય 3 ઋતુનો અનુભવાય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 4 માસ ચોમાસું કહેવાય છે. ચોમાસું એટલે જ વર્ષા ઋતુ. તો કયા 4 મહિના કીધા વિદ્યાર્થી મિત્રો? અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. અત્યારે અધિક માસ છે, બરાબર ને, નહીંતર આસો મહિનો ચાલતો હોય. એ 4 મહિના છે અને ચોમાસું એટલે જ વર્ષા ઋતુ. ભારત જેવા ખેતી પ્રધાન દેશ માટે વર્ષા ઋતુનું મહત્ત્વ જેટલું આંકે તેટલું ઓછું છે. તો કે આપણો દેશ છે ભારત, એ ખેતી પ્રધાન દેશ છે અને આપણે બધા ખેતી ઉપર નિર્ભર છીએ, એટલે વર્ષા ઋતુનું મહત્ત્વ જેટલું આપણે ભારતના લોકો ઓછું આંકીએ એટલું ઓછું છે. વર્ષા ઋતુ આપણને પાણી આપી જીવનદાન બક્ષનારી ઋતુ છે. જીવ માત્રનો આધાર પાણી છે. કવિએ વર્ષા ઋતુને તેના અનુપમ સૌંદર્યને લીધે ઋતુઓની રાણી કહી છે. તો વર્ષા ઋતુ આપણને પાણી આપવાની જીવનદાન બક્ષનારી ઋતુ છે. આપણે પાણી વગરનું કોઈ પણ કાર્ય કરી શકતા નથી, એટલે કવિએ કીધું છે કે વર્ષા ઋતુ છે એ સૌંદર્યને લીધે એના ઋતુઓની રાણી કહી છે કવિઓએ. ઉનાળાની કાળઝાળ ગરમી પછી વર્ષા ઋતુ આવે છે. વર્ષા ઋતુનું આગમન થતાં જ આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે. આકાશમાં વાદળના ગડગડાટ અને વીજળીના ચમકારા થવા માંડે છે. એ પછી મૂસળધાર વરસાદ તૂટી પડે છે. વરસાદથી ધરતી પર જીવસૃષ્ટિની તાજગી પ્રસરી જાય છે. વૃક્ષો લીલાછમ થઈ જાય છે.
धरती पर चारे बाजू लीलू घास उगी निकलता जाने के धरती ने लीली साड़ी न पहेरी हुई एवं दृश्य सर्जाय से। तमे पण मोटा भागना बाळको छो ए गामडामां रहो छो, तमारुं वतन पण गामडे छे, बराबर ने? तमे हालमां लॉकडाउन ने कारणे तमारा वतनमां हशो। तमे तमारा खेतरे जाओ, आजूबाजू खुला मैदान जोशो तो चारे बाजू लीलू घास उगी निकळ्युं छे, जेना कारणे आपने एम थाय के धरती जाणे लीली साड़ी न पहेरी होय। वर्षा ऋतु ખેડૂતોની પ્રિય ઋતુ છે। શા માટે ખેડૂતોની પ્રિય ઋતુ છે? કારણ કે એનું જીવન ખેતી પ્રધાન દેશ હોવાથી એનો ધંધો કયો છે તો કે ખેડૂતો છે, એ ખેતી કામ કરે છે। જો વર્ષા ઋતુ સારી હોય, વરસાદ સારો આવે તો એ એનો પાક છે એ સારો લઈ શકે। વરસાદના આગમનની સાથે જ ખેડૂતો આનંદ ઉલ્લાસથી કામે લાગી જાય છે। ખેડૂતો વાવણીનો આરંભ કરી દે છે। મોર, ડેડકા અને બપૈયાઓની આ પ્રિય ઋતુ છે। વરસાદના પાણીથી રસ્તાઓ ધોવાઈને સ્વચ્છ બની જાય છે। લોકો વરસાદના પાણીથી પલળવાથી બચવા છત્રી, રેઇનકોટ વગેરેનો ઉપયોગ કરે છે। આ ઋતુમાં આકાશની શોભા અદ્ભુત હોય છે। વાદળો આકાશમાં અવનવા આકારો રચે છે। આ ઋતુમાં જન્માષ્ટમી, રક્ષાબંધન, નવરાત્રી જેવા તહેવારો આવે છે। વર્ષા ઋતુ માનવ જીવનના અનેરો ઉત્સાહ અને સ્ફૂર્તિ લાવે છે। તમને પણ ખ્યાલ છે આ બધા તહેવારો છે એ આ ઋતુમાં આવતા હોય છે। ખોરાક અને પાણી જેવી માનવીની પાયાની જરૂરિયાતો વર્ષા ઋતુ પર આધારિત છે, પરંતુ ક્યારેક ખૂબ ભારે વરસાદ પડવાથી એટલે કે અતિવૃષ્ટિ થવાથી પાકનો નાશ થાય છે। તો આ વર્ષે પણ આ જ પરિસ્થિતિથી અતિવૃષ્ટિને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક છે એ ધોવાઈ ગયો છે, પાકનો નાશ થયો છે। તો વળી નદીઓમાં વિનાશક પૂર લાવીને વરસાદ માનવી માટે પ્રલય સર્જે છે। તો કેટલીક વાર જરૂરિયાત કરતાં ઓછો વરસાદ દુષ્કાળની પરિસ્થિતિ સર્જે છે। જો વધારે વરસાદ આવે તો અતિવૃષ્ટિ કહેવાય અને ઓછો વરસાદ આવે તો દુષ્કાળ પડે છે, બરાબર ને? દુષ્કાળની પરિસ્થિતિ માનવજીવન માટે અનેક મુશ્કેલીઓ સર્જે છે। ખરેખર વર્ષા ઋતુ પ્રાણી માત્રનો પ્રાણ છે। વર્ષા ઋતુ માનવજીવન માટે કલ્યાણકારી છે। તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે આ વર્ષા ઋતુનો આનંદ માણ્યો છે, તો આ નિબંધ છે તમને સરળ અને સહજ રીતે આવડશે, કારણ કે તમે હાલમાં જ આનો અનુભવ કરી રહ્યા છો। તો તમારે તમારી નિબંધની બુકમાં આ નિબંધ લખવાનો છે અને પાકો કરવાનો છે, એટલે સેમેસ્ટર 1ની પરીક્ષામાં આપણે નિબંધના સારા ગુણ હોય છે તો એ ગુણ આપણે મેળવી શકીએ। તો તમે એકવાર તમે તમારી બુકમાં લખી અને નિબંધ પાકો કરી લો અને તમે તમારા શબ્દો પણ એમાં ઉમેરી શકો છો।